राजकोट लोधिका सहकारी खरीद वेचाण संघना चेरमेन अने वाइस चेरमेननी चूंटणी योजाई हती। आ चूंटणीमां भाजपना ज बे जूथनी खेंचताण वच्चे मूळ कोंग्रेसना नरेन्द्रसिंह जाडेजाने चेरमेन बनाववामां आव्या छे। ત્યારે ચેરમેનની નિમણૂક થયા બાદ નેતાઓએ કોવિડ-19ની ગાઇડલાઇનનો ઉલાડ્યો કર્યો હતો અને નેતાઓએ માસ્ક નીચે ઉતારી સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ભંગ કર્યો અને નેતાઓ ટોળે વળ્યા હતા। ત્યારે સવાલ એ છે કે તંત્ર સામાન્ય જનતા પાસેથી મસમોટો દંડ વસૂલ કરે છે, ત્યારે શું નેતાઓને પણ તંત્ર દ્વારા દંડ ફટકારવામાં આવશે? અને સંઘના ચેરમેન પદની ચૂંટણી યોજાયા બાદ નરેન્દ્રસિંહ જાડેજાને ચેરમેન બનાવતા કાર્યકરો ગેલમાં આવી ગયા હતા, તેમજ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ધારાસભ્ય અરવિંદ રેયાણીનું હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઉલાડ્યો કરી કાર્યકરો ટોળે વળ્યા હતા અને ચેરમેન પદે નરેન્દ્રસિંહ જાડેજાની વરણી કરવામાં આવતા ધારાસભ્ય અરવિંદ રેયાણીએ માસ્ક નીચું રાખ્યું હતું, સાથે જ મોટાભાગના કાર્યકરોએ માસ્ક નીચે ઉતારી નાખ્યો હોવાનું જોવા મળ્યું હતું। રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન વાઇસ ચેરમેનની આજે ચૂંટણી સંપન્ન થઈ। આ ચૂંટણીની અંદર ચેરમેન તરીકે નરેન્દ્રસિંહ અને વાઇસ ચેરમેન તરીકે સંજય અમરેલિયાની બોર્ડની અંદર સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। સહકારી ક્ષેત્રના માધ્યમની અંદર ચૂંટણીઓ ન થાય એ માટે હંમેશા પ્રયાસો રહ્યા હોય છે અને એના ભાગરૂપે આજે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી બોર્ડના તમામ સભ્યો દ્વારા બિનહરીફ આજે વરણી કરવામાં આવી છે। તો કે સહકારી ક્ષેત્રમાં ચૂંટણી ન થાય માટે હંમેશા મજબૂત રીતે પ્રયાસો કર્યા છે। રાજકોટ જિલ્લા સહકારી બેન્કોએ, રાજકોટ ડેરી, રાજકોટ લોધિકા સંઘ કે રાજકોટ જિલ્લાની કોઈ પણ સહકારી સંસ્થા કે છેલ્લે ગ્રામ્ય વિસ્તારની અંદર ચાલતી નાનામાં નાની એવી સેવા સહકારી મંડળીઓ કે જે ખેડૂતોના હિત માટે કામ કરતી આ સંસ્થાઓ છે અને સંસ્થાઓની અંદર ક્યાંય મુશ્કેલીઓ ન થાય એ માટે સમાધાનના પ્રયાસો કાયમી માટે ચાલતા હોય છે અને જેના ભાગરૂપે આજે રાજકોટ લોધિકા સંઘમાં ચેરમેન અને વાઇસ ચેરમેન બોર્ડના તમામ સભ્યો દ્વારા આજે એની બિનહરીફ નિયુક્તિ કરવામાં આવી છે। અંજીભાઈ સાવલિયા, ખાસ તો આજના તબક્કે રાલો સંઘની ચૂંટણીમાં જેને પહેલેથી એક લડાયક નેતા તરીકે, લડાયક આગેવાન તરીકે, એક રણયોદ્ધા તરીકે જેને કામગીરી કરી છે એવા ભાઈ અરવિંદભાઈ રૈયાણી, કે સાવ સાચું કહું તો, ખરા દિલથી કહું તો, હકના પ્રમુખ પદના સાચા દાવેદાર અરવિંદભાઈ રૈયાણી હતા, એમની ખેલદીલી અને રાલો સંઘમાં કોઈ મંદુક કે વૈમનસ્ય ન રહે એવા સારા ઉદ્દેશથી ભાઈ અરવિંદભાઈ રૈયાણીએ, નીતિનભાઈ ઢાકેચાએ જે ખેલદીલી અને જતું કરવાની ભાવના બતાવી છે, હું માનું છું કે આગામી દિવસોમાં આ સંસ્થાનો વિકાસ છે એ આ જ પાયા ઉપર આગળ ધપશે। ખાસ કરીને વાત કરું, આજે જ્યારે ઘણા સમયથી આ રાજકોટ લોધિકા સંઘની ચૂંટાયેલી બોડી ચેરમેન વાઇસ ચેરમેન માટે જ્યારે રાહ જોતી હતી અને ક્યાંક ને ક્યાંક એવું હતું કે ક્યારે થશે ક્યારે થશે, પરંતુ આજે એ દિવસ આવી ગયો છે। ચેરમેન અને વાઇસ ચેરમેન રાલો સંઘની અંદર આજે બની ગયા છે। હું આભાર માનીશ આદરણીય શ્રી જયેશભાઈ રાદડિયા, કે વર્ષોથી આજે વિઠ્ઠલભાઈ રાદડિયા આ ક્ષેત્રની અંદર કામ કરતા હતા, અત્યારે જયેશભાઈ કરે છે। આભાર માનીશ રમેશભાઈ રૂપાપરાનો, એને પણ આની અંદર રહી અને પાર્ટીનું હિત શેમાં છે એની વાત કરી। આભાર માનીશ લાલજીભાઈ સાવલિયાનો, એવી જ રીતના આદરણીય જયેશભાઈ જાડેજાનો, આજે જે વાઇસ ચેરમેન અને ચેરમેન બન્યા છે આદરણીય નરેન્દ્રસિંહ જાડેજા અને વાઇસ ચેરમેન સંજયભાઈ અમરેલિયા, હરખની લાગણી અનુભવું છું એટલા માટે કે બંને મારા નજીક જોડાયેલા છે અને આ જીત છે એ મારી જ જીત છે અને ભવિષ્યની અંદર જેવી રીતના હમણાં નરેન્દ્રસિંહે કીધું એવી રીતના કે આ રાલો સંઘની અંદર આ ખેડૂતની સંસ્થા છે, ખેડુઆની એરે જોડાયેલા છે, અમારી આખે આખી ટીમ ખેડૂને ધ્યાનમાં રાખી અને આગળની કાર્યવાહી 5 વર્ષ સુધી કરશું એવો વિશ્વાસ દેવરાવું છું। સાથે સાથે તમામ લોકોનો આભાર પણ માનું છું, ખેડૂત હોય, મંડળીના સભ્ય હોય, આની અરે મને જે સાથ સહકાર આપ્યો છે તમામ લોકોનો પ્રેસ મીડિયાના માધ્યમથી આભાર પણ માનું છું, એટલા માટે કે આજે જ્યારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થઈ ગઈ છે અને બિનહરીફ પૈતી છે ત્યારે મારાથી વધારે આનંદ કેને હોઈ શકે। ક્યાંક ને ક્યાંક પાર્ટીની વાત આવતી હતી,
मैं आगळ पण कीधुं हतुं के घणा टीवी मीडियाना मित्रों पूछता प्रेस मीडियाना मित्रों पूछता त्यारे हूँ कहेतो के मने जे मारी पार्टी आदेश आपशे ए हूँ करीश। हूँ आज पण कहूँ छूं के मारी पार्टी मारथी मोटी छे, मारी पार्टीनो आदेश ही हमेशा मारा माथा उपर होवो जोईए अने रहेशे। तमारी आवता दिवसोमां सहकारी क्षेत्रमां आ रीते कामगीरी अथवा तो एक्टिवनेस यथावत रहेशे? सतत ने सतत मैं कीधुं एवी रीतना खेडूत माटे ज्यां ज्यां सहकारी मंडळीओ छे अहींया ખેડૂતનું હિત કેવી રીતના જળવાય, ખેડૂતની પ્રગતિ કેવી રીતના થાય, આજે નરેન્દ્ર મોદી સાહેબ દેશના વડાપ્રધાન છે, કાયમી માટે ખેડૂત માટે વિચારે છે, એવી જ રીતના ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી ખેડૂત માટે વિચારે છે, તો સ્વાભાવિક રીતે આજ ધારાસભ્ય તરીકે મારી પણ જવાબદારી છે। ના ના એવું નથી હોતું, પણ ક્ષેત્ર મોટું કરવાથી ઘણો બધો લાભ મળતો હોય છે અને હું લોકોની વચ્ચે રહેવાવાળો વ્યક્તિ છું ત્યારે હું એવું માનું છું કે સિટી અને જિલ્લો મારા માટે મહત્વનું નથી। મેં કીધું એમ કે નરેન્દ્રસિંહ આજે ચેરમેન બન્યા છે, હું હર્ષ અનુભવું છું, એટલા માટે તમે જોવો છો કે મારાથી વધારે આનંદ કોઈને હોઈ ન શકે, એટલા માટે કે આ ખેલદિલીની વાત છે, દરેક લોકોમાં હોતી નથી। મેં 100% મારી આખે આખી ટીમની જીત છે અને તમે બધા જોઈ શકો છો એમ, કઈ જૂથ છે નહીં, બધા હારે મળી અને નિર્ણય કર્યો છે, ના ના કોઈ જૂથ નથી। કેમેરામેન મિરામ સોલંકી, KTV ન્યૂઝ, રાજકોટ।